गोपी गीत। गोपी गीत विरहनी नितांत कविता छे, अत्यंत भावपूर्ण छे। एमां विवशता छे, व्याकुळता छे, नरी बेचेनी छे, आयुष्यभरनो अंजापो छे। अने आ अंजापानुं कारण शुं? आ अंजापानुं निवारण कई रीते थई शके? जेने जोवा हूँ जंखू छूँ, हूँ जेने पामवानो सतत प्रयत्न करूँ छूँ, ए मारो प्रियतम, मारो प्रभु, मारो परमात्मा, मारो कृष्ण, मारो श्याम देखातो केम नथी? जो आ नरी आँखे ईश्वर न देखाय तो आ आँखनो पण अर्थ शुं छे? आ आँखनो पण अर्थ नथी। मारे तो मारी आ सगी आँखे ने पामवो छे, एटले के श्री कृष्णनो साक्षात्कार करवो छे। मारी आँखने पगथी माथा सुधीनो आकार देखाय अने ए आकारमां हूँ एकाकार थई जाऊं, ए साक्षात्कार। आटली तरस, आटलो तलसाट, आटलू पागलपन गोपी सिवाय कोनामां होय? गोपी कोई पण होई शके, पण कोई पण एम ने एम न थई शके। एने माटे पारावार प्रेम अने समर्पण जोईए, सर्व समर्पण जोईए, जे अहमनी आहुति आपे अने सोहमनो साक्षात्कार थाय। गोपी एटले केवल व्यक्ति नथी, गोपी एटले व्यक्तिमां रहेली तीव्र भावनी अवस्था छे। आ अवस्था भरती अने ओटनी जेम, मौसमना पलटानी जेम पलटाती नथी। ए एक स्थिति छे, पण गतिशील स्थिति छे। गति प्रेमनी तीव्रतानी, प्रेम निरंतर वह्या करे, कशु कह्या विना चुपचाप वह्या करे। गोपीनो एक अर्थ छे के जे व्यक्तिए पोतानी लागणीने गुप्त राखीने संगोपी राखी छे, ए गोपी छे। प्रेमनी बड़ास न होय, एनी डंफास न होय, एनी जाहेरात न होय, ए तो मात्र हृदयमां पामवानी ने माणवानी लागणी छे। अने आ लागणीने माणता माणता ઈશ્વરને જાણવાનો અને ઈશ્વરને જાણતા જાણતા એના ઐશ્વર્યને માણવાનું। ગોપીનો બીજો અર્થ થાય છે કે ગો એટલે ઇન્દ્રિય, અને જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણને આખે આખો પી ગઈ છે ને, એ ગોપી છે। ઇન્દ્રિય છતાંય અતિન્દ્રિય, લૌકિક છતાંય અલૌકિક, સ્થૂળ છતાંય સૂક્ષ્મ, મહત્વનો ગોપી ભાવ છે। એમાં સ્ત્રી પુરુષનો ભેદ ન હોય। નરસિંહ મહેતા એ કૃષ્ણને ગોપી ભાવે આરાધ્યા છે। ગોપીનો અત્યંત વ્યાપક અર્થ છે, આ અર્થની વ્યાપ્તિમાં પોતાના વ્યક્તિત્વની સમાપ્તિ છે અને પોતાના સ્વતત્વની સમાધિ છે। ભક્તિ સ્વયં ગોપી છે અને ગોપી વિવિધ નામે પ્રગટી છે, એને પ્રગટી છે અને પ્રગટતી રહેશે। ગોપીના અનેક નામ છે અને છતાંય ગોપીનું એક જ નામ છે, અને એ નામ છે નિતાંત ભક્તિ, અનન્ય પ્રેમ, અપૂર્વ સર્વ સમર્પણ। રાધા મારી દ્રષ્ટિએ ગોપી તત્વની પરમ અને ચરમસીમા છે, અથવા એમાં પણ કહી શકાય કે રાધા ભક્તિભાવની અસીમ છે, ગરિમા છે, અસીમા છે। મીરાને પણ હું ગોપી તરીકે જ જોઉં છું, અને શબરીને પણ ગોપી તરીકે જ। જે પ્રતીક્ષા કરે છે, તિતિક્ષા કરે છે, એ ગોપી છે, એમાં લિંગભેદ નથી હોતો। નરસિંહ પણ ગોપી છે, અને શિવની ઉમા અપર્ણા પણ ગોપી છે, આંડાલ અને લલેશ્વરી પણ ગોપી છે। હૃદયની વાણી કોરા ગદ્યમાં મૂકો તો કદાચ લાગણી હોય એના કરતાં લાગણીના લપેડા વધુ દેખાય, એટલે જ ગોપીની વાણીમાં, ગીતમાં અને શ્લોકમાં પ્રગટ થાય છે। લાગણીનો એક એવો લય છે કે જેમાં અત્યાર સુધી ગુપ્ત રહેલો ભાવ શરદ પૂનમે રાતે જેમ ચંદ્રનો ઉદય પામે ને, એમ ભાવ ઉદય પામે છે। કોઈ એમ પણ કહે છે કે લાગણીને ગુપ્ત રાખે એટલે તો એ ગોપી છે, તો પછી ગોપી ગીતમાં તો લાગણી પ્રગટ થાય છે, તો પછી ગોપી કેવી રીતે કહેવાય, એમ કેમ કહેવાય છે? પણ એમ કહેવાય છે કે વૃક્ષ પંખી સાથે ખોટું ન બોલે, સમુદ્ર એના મોજા સાથે ખોટું ન બોલે, જૂઠું ન બોલે, તેમ લયમાં લાગણી કદી જૂઠી હોતી નથી। બીજી પણ એક હકીકત છે કે ગમે એટલી લાગણી હોય, પણ કોઈ પણ વ્યક્તિની લાગણીની અભિવ્યક્તિ વિના એ લાગણી અધૂરી છે। ગોપી અહીં લાગણીનું લીલામ નથી કરતી, પણ બીજા કોઈને કહેતી નથી, અને આ લાગણી બીજાને કહેવાની હોતી પણ નથી।
આ લાગણીનો એના અદ્વિતીય હૃદય જેવા અને અદ્વિતીય એવા કૃષ્ણને સંબોધીને કહેવાય છે. કદાચ આ કેવળ લાગણી નથી, શબ્દના રૂપમાં ગોપીઓનું રુદન છે, ક્રંદન છે, આક્રંદ છે, એના દબાયેલા હિપકા અને ડૂમા છે. શબ્દના સ્વરૂપમાં માત્ર એના આંસુઓ છે. આ આંસુઓ પારદર્શક આંસુઓ છે. એમાં જે પ્રતિબિંબ પડે છે એ કૃષ્ણના પ્રેમનું અને ભક્તિનું પ્રતિબિંબ છે. આભાર.